ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય લેંગ્વેજ 013 એટલે કે અંગ્રેજી માધ્યમના બાળકોનો ગુજરાતી વિષય. દોસ્તો, આજે આપણે ગાલા મોડેલ ક્વેશ્ચન પેપર સ્ટાન્ડર્ડ 10 પેજ નંબર 246 અને પેપર નંબર 5 જેમાં વિભાગ સી વ્યાકરણ વિભાગનું સોલ્યુશન મેળવીશું. દોસ્તો, વ્યાકરણ વિભાગમાં તમને કુલ 16 પ્રશ્ન પૂછાશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. આન્સર શીટની અંદર તમારે ઓનલી આન્સર 1 ANS 1 અને ઓનલી જવાબ લખવાનો છે. ક્લિયર? વિભાગ સી વ્યાકરણ વિભાગ, માંગ્યા પ્રમાણે પ્રશ્નોના ઉત્તર લખો. ક્વેશ્ચન 1, નીચેનામાંથી કયો શબ્દ જાસૂસ શબ્દનો સમાનાર્થી છે? જાસૂસ એટલે ગુપ્તચર, બી ગુપ્તચર. ક્વેશ્ચન 2, નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી? તો જવાબ આવશે એ, તાકાત અભિમાન. અહીં સમાનાર્થી છે, મનુષ્યનું માનવી જ થાય. જગ એટલે જગત, દુનિયા એટલે આ યોગ્ય નથી, તાકાત અને અભિમાન. ઓકે. ક્વેશ્ચન 3, અમાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. તો જવાબ આવશે બી પૂનમ. ક્વેશ્ચન 4, નીચે વિરુદ્ધાર્થી શબ્દોના જોડકા આપ્યા છે, તેમાં કયું જોડકું ઉચિત નથી? રક્ષણ ભક્ષણ કરેક્ટ છે, નરમ કઠણ બરાબર. તો જવાબ આવશે સી ધર્મ વિજય. ક્વેશ્ચન 5, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો પરિતોષ નહીં, ખોટી છે. પરિણામ યસ રાઈટ, અને પ્રાકૃત પણ રાઈટ છે, પ્રાકૃત ભાષા આવે. તો અહીં બે જવાબ આવે, જોડણી સાચી છે, પરિણામ અને પ્રાકૃત. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન 6, પશા કાકાનું 90 વર્ષે નિધન થયું બરાબર? તો નિધન એટલે મૃત્યુ થયું, સાચી જોડણી. ક્વેશ્ચન 7, નીચેનામાંથી ઇતિ આદિ શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? તો ઇતિ આદિ એ. ક્વેશ્ચન 8, નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ છે? પહેલા પણ સમજાવ્યું કે આગળ આંકડો આવે, સંખ્યા આવે તો દ્વિગુ સમાસ થાય. તો આન્સર છે એ, પંચવટી. પંચ એટલે 5. ઓકે. 9મો ક્વેશ્ચન, સોપાન સર કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. અહીં તમે સિદ્ધિઓ હાંસલ કરવી અથવા સફળતા હાંસલ કરવી, બંને ખરું છે. સફળતા હાંસલ કરવી. ક્વેશ્ચન 10, જ્યાં પંચ ત્યાં પરમેશ્વર કહેવતનો અર્થ સમજાવો, એટલે કે એકતામાં પ્રભુતાનો વાસ છે. એકતામાં પ્રભુતાનો વાસ છે. ઓકે, આગળ વધીએ. અગિયારમું એટલે 11 ક્વેશ્ચન, અમારાથી ના કહેવાય કર્તરી વાક્યમાં ફેરવો. તો અમે ના કહીએ, અમે ના કહીએ, ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન 12, લોપાએ ગીત ગાયું પ્રેરક વાક્ય બનાવો. પ્રેરક હોય તો હંમેશા યાદ રાખો યોગ્ય નામ એડ કરી દેવાનું. તમે અહીં લખી શકો કે મમ્મીએ લોપા પાસે ગીત ગવડાવ્યું, શિક્ષિકાએ લોપા પાસે ગીત ગવડાવ્યું, જે લખવું હોય એ આપણે લખીએ. મમ્મીએ લોપા, છોકરીનું નામ છે, પાસે ગીત
ગૌડાવ્યું. ક્વેશ્ચન 13, રમા પાસે બહુ અટપટો હિસાબ હતો. અટપટો ગુણવાચક વિશેષણ. ક્વેશ્ચન 14, નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધીને લખો. તો જવાબ આવશે સી, ખાલી. ક્વેશ્ચન 15, તારો જીવ કેમ અકળાય છે. યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો. સિમ્પલ છે ક્વેશ્ચન, તારો જીવ કેમ અકળાય છે. તો અહીં આખું સેન્ટન્સ લખીને ક્વેશ્ચન માર્ક કરવાનો રહેશે. ક્લિયર? ક્વેશ્ચન 16, નીચેનામાંથી અર્ધ વિરામ ચિહ્ન કયું છે. અર્ધ વિરામ ચિહ્ન, તો ઉત્તર આવશે બી, એક ડોટ અને એના નીચે કોમા, તો એ અર્ધ વિરામનું ચિહ્ન કહેવાય. ઓકે દોસ્તો, આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે. નવા વિડીયો સાથે જલ્દી જ મળીશું. એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. બાય.